મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ જિલ્લામાંથી. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાડની સરકારી પે સેન્ટર શાળાના 3 વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ આવ્યા છે. 3 વિદ્યાર્થીઓને કોરોનાની જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. 3 વિદ્યાર્થીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ શાળામાં કુલ 385 વિદ્યાર્થીઓ છે. અન્ય વિદ્યાર્થીની પણ કોવિડની ચકાસણીના આદેશ આપી દેવામાં આવ્યા છે. સરકારી પે સેન્ટર શાળા 11-16 ઓક્ટોબર સુધી બંધ રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મેસવાડમાં કુલ 17 લોકો કોરોના પોઝિટિવ આવતા નવરાત્રીની ઉજવણી બંધ રાખવામાં આવી હતી. ગ્રામજનોએ આરોગ્ય વિભાગને પરપ્રાંતીય મજૂરોના ટેસ્ટ કરાવવા માટે અને રસીકરણ કરાવવા માટે અપીલ કરી હતી. હાલ તો વિદ્યાર્થીઓના કોવિડ પોઝિટિવ કેસ આવ્યા છે, જેથી કરીને ગ્રામ્ય પંથકના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વનરાજ ચૌહાણ સાથે હર્ષુક પરમાર, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ. મારું નામ રમેશભાઈ વસરામભાઈ લાડાણી, મારું ગામ મેસવાણ. હાલ હું મેસવાણમાં સરપંચની ફરજ બજાવું છું અને છેલ્લા 3-4 દિવસમાં અમારા ગામની અંદર કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા, એમાં થોડોક ચિંતાનો વિષય છે. કારણ કે આ કોરોના ક્યાંથી આવ્યો, શું થયું છે, હવે જ્યારે પહેલીવાર મેડિકલ ઓફિસર જ્યારે દવાખાનેથી જ્યારે જાણ કરવામાં આવી પંચાયતના માઇકના માધ્યમથી કે આપણા ગામની અંદર કોરોના આટલા કેસ આવ્યા, એટલે અમે નવરાત્રિ મહોત્સવ જે ગામમાં ચાલતો હતો એ નવરાત્રિ મહોત્સવ પણ મેં બંધ કરાવી દીધો છે, કે બાળકોમાં જેથી કરીને વધારે કાંઈ ફેલાય નહીં. એટલા માટે અમે બધાએ રીતભૂતથી નવરાત્રિ મહોત્સવ બંધ કરી દીધો, ખાલી માતાજીની આરતી લઈ અને અમે નવરાત્રિ પૂરી કરી. હાલ અત્યારે કેટલા કેસ છે અને શું છે? હાલ અટાણે ટોટલ 17 કેસ છે ગામની અંદર. હવે જે મજૂરો બહારથી જે આવ્યા છે જે ખેતીવાડી કરવા માટે આ સિઝનમાં, તો એમાં શું છે શું નહીં એના માટે અમારે ત્યાં જઈ અને તપાસ કરવી છે. એની વેક્સિન ન લીધી તો વેક્સિન લઈએ અને એની તપાસ કરે મેડિકલ ઓફિસ દવાખાને. સ્કૂલમાં 3 જે કેસ આવ્યા છે બાળકોના વિદ્યાર્થીઓ, એને લઈને તંત્ર શું કાર્યવાહી કરવાની છે? હવે એના માટે તો પહેલી વાત તો એક તો ઉપરથી જે રજા જાહેર કરી 16 તારીખ સુધી જે સ્કૂલ બંધ રાખી છે અને બધાને જેટલા બાળકો હતા સાથે એ બધાને આરટીપીસીઆર કરી અને એને રિપોર્ટ મોકલ્યા છે. અને 3 બાળકોને જે પોઝિટિવ આવ્યા છે હું મટાણે સામાન્ય નોર્મલ છે, એટલું બધું કાંઈ ખાસ નથી. ઘરે હોમ ક્વોરન્ટાઈન 15 દિવસ રહે એટલે રેડી થઈ જાય. પણ છતાંય હું મારી વિનંતી છે બાળકો વડીલો મોટાઓને બધાને કે કાળજી રાખે અને મોઢે રૂમાલ માસ્ક બાંધે અને જરૂર પૂરતા ઘરની બારોબાર નીકળે અને જે જે પંચાયતના માઇકમાંથી જે જાહેરાત કરવામાં આવે એનું પાલન કરે એવી મારી વિનંતી. ગામ લોકો દ્વારા જે એવું કહેવામાં આવે છે કે મજૂરો જે બહાર થયેલા છે પરપ્રાંતિ, એને લઈને આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરે, તમારી શું રજૂઆત? હવે બહારથી જે દર વર્ષે જે મજૂરો આવે છે અને આ વર્ષે પણ આવ્યા છે ખેતીવાડીમાં, હવે દવાખાનાવાળા તો એની રીતે બધું ત્યાં જઈને તપાસ કરતા હોય છે અને કહેતા પણ હોય છે, પણ જે બહારથી પરપ્રાંતિ જે બહારના ડિસ્ટ્રિક્ટથી આવેલા એ લોકો સાવચેતી પૂરી રાખતા નથી, કોઈ વેક્સિન કે કોઈ ઇન્જેક્શન કે દવા લેવામાં સમજતા નથી. એના માટે થઈ અને અમે સાથે જઈ અને એને કહીએ છીએ.